નમસ્કાર તાલીમાર્થી મિત્રો હું આપ સૌનું આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હું પ્રકાશ પરીખ આજે આપ સૌને આઈટીઆઈમાં ચાલતા એમ્પ્લોટી સ્કિલ ટ્રેડના એક મહત્વના ચેપ્ટર કોમ્પ્યુટર વિશે માહિતી આપીશ આજે આપણો ચેપ્ટરનું નામ છે બેઝિક ઓફ કોમ્પ્યુટર એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ મતલબ કોમ્પ્યુટર વિશેનું બેઝિક જ્ઞાન અને તેનું મહત્ત્વ મિત્રો આજે જ્યારે કોમ્પ્યુટર દરેકે દરેક ક્ષેત્રમાં ઉપયોગ થાય છે નાના કાર્ય હોય કે મોટા કાર્ય હોય જે ટેકનોલોજી આજે હરણફાળ ક્ષેત્ર વધી રહી છે ત્યારે કોમ્પ્યુટરનું મહત્ત્વ પણ એટલું જ વધી ગયું છે આજે કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે અને જો એમાં કુશળતા કેળવી લીધી હોય એમાં સ્કિલ પ્રાપ્ત કરી લીધી હોય તો નોકરીની જ તકો તેમજ આપણી આગળ વધવાની તકો અને કેરિયરમાં સફળ થવાની તકો પણ ખૂબ જ વધી જતી હોય છે માટે જ મિત્રો કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ખૂબ જ જરૂરી છે આજે આપણે કોમ્પ્યુટર વિશે તેના પા તેની પાયાના જ્ઞાન વિશે અને તેના મહત્ત્વ વિશે મહત્ત્વની ચર્ચા કરીશું અને આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કઈ કઈ રીતે કરી શકાય તેને ચાલુ કઈ રીતે કરી શકાય તેનો તેને બંધ કઈ રીતે કરી શકાય કોમ્પ્યુટરમાં કયા કયા ડિવાઇસનો ઉપયોગ થાય છે કોમ્પ્યુટરના કયા ડિવાઇસને કઈ રીતે કનેક્ટ કરી શકાય વગેરેનો અભ્યાસ પણ કરીશું તો ચાલો મિત્રો આજે સાથે મળીને આપણે કોમ્પ્યુટર અને તેનું પાયાના જ્ઞાન વિશે માહિતી મેળવીએ મિત્રો આજે કોમ્પ્યુટરમાંના લેસનમાં આપણે જે ટૉપિક કવર કરવાના છીએ એમાં મુખ્ય આ ટોપ આ ટૉપિકનો સમાવેશ થાય છે ક્રમ નંબર એકમાં બેઝિક ઓફ કોમ્પ્યુટર જેમાં આપણે કોમ્પ્યુટર એટલે શું તેની વ્યાખ્યા અને કોમ્પ્યુટરમાં કોમ્પ્યુટરના મૂળભૂત જે ટર્મિનોલોજી ઉપયોગ થાય છે જે શબ્દો ઉપયોગ થાય છે એના વિશે માહિતીગાર થઈશું ક્રમ નંબર બેમાં કોમ્પ્યુટરનો ઉપયોગ અને મહત્ત્વ કોમ્પ્યુટરનો શું ઉપયોગ છે અને તેનું મહત્ત્વ કેવી રીતનું છે કોમ્પ્યુટર કયા ક્ષેત્રમાં ઉપયોગ થાય છે અને એ ક્ષેત્રોમાં કોમ્પ્યુટરનું શું યોગદાન છે જો કોમ્પ્યુટર ન હોત તો આ ક્ષેત્રોનો વિકાસ કરી રીતે થાત અને અને આજે કોમ્પ્યુટરની મદદથી આ ક્ષેત્રો આજે કઈ ઊંચાઈએ પહોંચ્યા છે તેનો પણ આપણે અભ્યાસ કરીશું ક્રમ નંબર ત્રણમાં કોમ્પ્યુટર કોમ્પોનન્ટ્સ એન્ડ પેરીફરલ્સ કોમ્પ્યુટરનાની સાથે જોડવામાં આવતા તેના કોમ્પોનન્ટ્સ અને અને બીજા જે સાધન સામગ્રી એનો ઉપયોગ કઈ રીતે થાય છે તેનું મહત્ત્વ શું છે એનું જોડાણ કઈ રીતે કરવું અને તેનો વિવેકપૂર્વક ઉપયોગ કઈ રીતે કરવો તેનું પણ આપણે જ્ઞાન મેળવીશું ક્રમ નંબર ચારમાં છે કોન્સેપ્ટ ઓફ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર હવે હાર્ડવેર એટલે શું સોફ્ટવેર એટલે શું હાર્ડવેર કેટલા પ્રકારના હોય છે સોફ્ટવેર કોને કહેવાય એના વિશે પણ આપણે માહિતી મેળવીશું ત્રણમાં પાંચમાં છે કોમ્પ્યુટરનું અન્વેષણ એટલે કે એક્સપ્લોરિંગ આ કોમ્પ્યુટર કોમ્પ્યુટરનું કોમ્પ્યુટર શું છે એના વિશે આપણે માહિતી મેળવી પરંતુ આ કોમ્પ્યુટરનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે અને એને દૈનિક જીવનશૈલીમાં કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય અને એને ઉપયોગ કરવાની સા એની ઉપયોગ કરવાની પ્રોપર મેથડ કઈ છે એના વિશે પણ આપણે આ મુદ્દામાં માહિતી મેળવીશું હવે આપણે સૌપ્રથમ સ્ટાર્ટ કરીશું આગળની પીપીટીમાં બેઝિક ઓફ કોમ્પ્યુટર એમાં કોમ્પ્યુટરની માહિતી મિત્રો કોમ્પ્યુટર શું છે સૌપ્રથમ એની માહિતી લઈએ તો કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે મિત્રો આ પ્રશ્ન ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે કે કોમ્પ્યુટર એક કેવા પ્રકારનું ઉપકરણ છે તો કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે મિત્રો જ્યારે પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય એને તો તમારે ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર જ ટીક કરવાનું છે જેમાં ગાણિતિક અને તાર્કિક કાર્યો કરી શકાય છે મિત્રો કોમ્પ્યુટરમાં એક મેથેમેટિક્સને લગતું કોઈ પણ ગાણિતિક હોય જેમાં સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર એવરેજ કાઢવી મેક્સિમમ વેલ્યુ કાઢવી મિનિમમ વેલ્યુ કાઢવી વગેરે વગેરે આવા પ્રકારના તમામ ગાણિતિક કાર્યો કોમ્પ્યુટરમાં આસાનીથી કરી શકાય છે એમાં કોમ્પ્યુટરમાં વિવિધ પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરીને આ ગાણિતિક કાર્યને વધારે સરળતાથી કરી શકાય છે અને કોમ્પ્યુટરમાં બીજા મહત્ત્વના કાર્યો કરવા માટે જેવા કે પ્રોગ્રામિંગ પ્રોગ્રામિંગ જેવા કાર્યો કરી શકાય છે એટલે કે તાર્કિક કાર્યો કરી શકાય છે આ તાર્કિક કાર્યો કરવા માટે વિવિધ પ્રકારના સોફ્ટવેરો પણ ઉપલબ્ધ છે જેવા કે ટેલિજ સોફ્ટવેર છે કે બીજા પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે સી લેંગ્વેજ છે સી પ્લસ લેંગ્વેજ છે આ બધા પ્રોગ્રામિંગ આધારિત સોફ્ટવેર છે એટલે કોમ્પ્યુટરમાં ગાણેથી પ્રક્રિયાઓ કરવી હોય તો પણ થઈ શકે છે અને પ્રોગ્રામને લગતી પ્રક્રિયાઓ કરવી હોય તો તો પણ તેના માટે સોફ્ટવેર અવેલેબલ છે આ બધું કઈ રીતે શક્ય છે કોમ્પ્યુટરની મદદથી જ શક્ય છે એટલે કોમ્પ્યુટરના કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે જેમાં ગાણિતિક તેમજ તાર્કિક કાર્યો કરી શકાય છે અચ્છા કોમ્પ્યુટરમાં જે માહિતી નાખીએ છીએ તેને શું કહેવાય છે મિત્રો તો આ પરીક્ષા આમાં પૂછાતો વારંવાર પૂછાતો પ્રશ્ન છે કે કોમ્પ્યુટરમાં જે માહિતી નાખીએ છે તેને ડેટા કહેવાય છે મિત્રો યાદ રાખજો કોમ્પ્યુટરમાં આજે આપણે જે પણ માહિતી એન્ટર કરશું એને કયા સ્વરૂપમાં એન્ટર કરશું તો ડેટાના સ્વરૂપમાં એન્ટર કરશું આ આપણે યાદ રાખવાનો મુદ્દો છે હવે કોમ્પ્યુટરની અંદર દાખલ કરવામાં આવતા આવેલ ડેટાને ઇનપુટ કહે છે હવે મિત્રો કોમ્પ્યુટરમાં જે પણ ડેટા આપણે દાખલ કર્યો એ ડેટાને શું કહેવામાં આવે છે તો ઇનપુટ કહેવામાં આવે છે એ જ રીતે આપણે આઉટપુટની વ્યાખ્યા પણ જાણીશું કે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મળતી માહિતીને આઉટપુટ કહેવામાં આવે છે મિત્રો કોમ્પ્યુટરમાં આપણે જે ડેટા એન્ટર કર્યો એની એક પ્રોસેસ થાય છે અને પ્રોસેસ થયા પછી આપણને એક ડેટા ડેટા આઉટપુટ સ્વરૂપે મળે છે એટલે કે જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે માહિતી આપણને એટ ધ એન્ડ ઓફ ધ રિઝલ્ટ જે માહિતી મળે છે એને શું કહેવાય છે એને આઉટપુટ કહેવાય છે કોમ્પ્યુટર ડેટાની જે જગ્યાએ સંગ્રહ કરવામાં આવે છે તેને સ્ટોરેજ કહેવામાં આવે છે જેમ જેમ આપણે સમજી ગયા કે ઇનપુટ શું છે આઉટપુટ શું છે એ જ રીતે કોમ્પ્યુટરમાં જ્યારે આપણે ડેટા એન્ટર કરીએ એને ઇનપુટ કહેવાય હવે ઇનપુટ થયા પછી પ્રોસ ડેટા પ્રોસેસ થાય છે અને એક જગ્યાએ સંગ્રહ થાય છે આ એક જગ્યાએ જે સંગ્રહ થાય છે એ માહિતીને સ્ટોરેજ કહેવામાં આવે છે જે વ્યક્તિ કોમ્પ્યુટરની માહિતીનો ઉપયોગ કરે છે તેને યુઝર કહેવામાં આવે છે મિત્રો કોમ્પ્યુટરમાં ઇનપુટ ડેટા જે એન્ટર કરે છે કોમ્પ્યુટર તેને પ્રોસેસ કરે છે અને આઉટપુટ ડેટા જે મળવે છે મતલબ જે કોમ્પ્યુટરનો ઓવરઓલ ઉપયોગ કરે છે મિત્રો એને યુઝર કહેવામાં આવે છે આ યુઝર જે કોઈ પણ હોઈ શકે છે તમે હોઈ શકો છો હું હોઈ શકું છું કે કોઈ પણ વ્યક્તિ જે કોમ્પ્યુટરમાં બેસીને કોમ્પ્યુટરનું કામ કરે છે એને કોમ્પ્યુટરનો યુઝર કહેવામાં આવે છે હવે ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ સાયકલ મિત્રો આ ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ સાયકલનું ચક્ર કે ચક્ર જે છે જે આ બાજુની સ્લાઇડમાં આપ જોઈ શકો છો હવે આ ચક્ર કઈ રીતે કામ કરે છે તે સમજીએ કે ઇનપુટ પ્રોસેસ આઉટપુટ અને સ્ટોરેજના આ પ્રકારના ચક્રને ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ સાયકલ કહેવામાં આવે છે હવે ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ સાયકલ એટલે શું કે તમે કોમ્પ્યુટરમાં કોઈ ડેટા એન્ટર કર્યો એન્ટર કર્યા પછી ડેટા એ પ્રોસેસ થાય છે અને ડેટા પ્રોસેસ થયા પછી એ ડોટા એમાં જે જરૂરી ડેટા હોય છે જે સ્ટોર કરવાનો હોય છે એ ડેટા સ્ટોરેજ થાય છે અને સ્ટોરેજ થયા પછી તમારે જે આઉટપુટમાં રિઝલ્ટ જોઈએ છે એ તમને આઉટપુટ સ્વરૂપે મળે છે હવે આખી સાયકલ ઇનપુટ થાય પ્રોસેસ થાય એનો સ્ટોર થાય અને છેલ્લે તમને જે માહિતી મળે છે આઉટપુટ આખા ચક્રને ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ સાયકલ કહેવામાં આવે છે મિત્રો કોમ્પ્યુટરના બેઝિક્સના બીજો અગત્યનું જે સબ ટોપિક છે એનું નામ છે કોમ્પ્યુટરનો ઉપયોગ અને તેનું મહત્ત્વ મિત્રો આજે એવું કોઈ પણ ક્ષેત્ર નથી જે કોમ્પ્યુટરના ઉપયોગમાંથી બાકાત હોય લગભગ દરેકે દરેક ક્ષેત્રમાં કોમ્પ્યુટરનો ઉપયોગ દિવસે દિવસે વધતો જ જાય છે હવે ચલો આપણે અભ્યાસ કરીએ કે કયા ક્ષેત્રમાં કોમ્પ્યુટર કઈ રીતે ઉપયોગી છે સૌ પ્રથમ છે કેળવણી ક્ષેત્ર કેળવણી ક્ષેત્ર એટલે કે એજ્યુકેશન સેક્ટર હવે એજ્યુકેશન સેક્ટરમાં કોમ્પ્યુટર કઈ રીતે ઉપયોગી છે મિત્રો હમણાં આપણે કોવિડની સિચ્યુએશનમાં જોયું જ્યારે વિદ્યાર્થીઓ સ્કૂલે જ નતા શકતા સ્કૂલે જવાની મનાઈ હતી એ વખતે વિદ્યાર્થીઓ ભણ્યા પણ કઈ રીતે ભણ્યા કે એ પોતાના મોબાઈલથી ભણ્યા અથવા તો કોમ્પ્યુટરમાં વેબ વેબકેમ ચાલુ કરીને ભણ્યા આવા જે આવા કોમ્પ્યુટર તમારે આજે તમારા હાથમાં છે એ મિની કોમ્પ્યુટર છે મોબાઈલ એ પ્રકારનું મિની કોમ્પ્યુટર સ્વરૂપ છે એટલે તમારે આજે કોમ્પ્યુટરના મદદથી ઓનલાઈન પણ ભણી શકો છો એટલે કેળવણી ક્ષેત્રે કોમ્પ્યુટરનો ખૂબ મોટો ફાળો છે આજે નાનું મોટું પ્રેઝન્ટેશન વિદ્યાર્થીને ભણાવવું હોય કે પછી એક સ્થળે બેઠા હોય બીજા સ્થળે દૂર વિદ્યાર્થીઓને ભણાવવું હોય તો કઈ રીતે ભણાવી શકાય એ કોમ્પ્યુટરના ઉપયોગના મદદથી એ વસ્તુ સંભવ બની છે બીજું કે તમારે એજ્યુકેશન સેક્ટરમાં નાના મોટા પ્રોજેક્ટ્સ કરવા હોય નાના મોટી ફાઇલો બનાવી હોય અને ડેટા લાંબો સમય સુધી સંગ્રહ રાખવો હોય તો કઈ રીતે શક્ય છે આજે એજ્યુકેશન સેક્ટરમાં વિદ્યાર્થીઓનો ડેટા પણ સંગ્રહ થઈ શકે છે કે જેમાં વિદ્યાર્થીઓની પર્સનલ માહિતી એમની રિઝલ્ટ શીટ તે બધું જ ઓનલાઈન બને છે આ બધું કઈ રીતે શક્ય છે કોમ્પ્યુટરની મદદથી આ બધું જ શક્ય બન્યું છે માટે વિદ્યાર્થી મિત્રો કેળવણી ક્ષેત્રે એટલે કે એજ્યુકેશન સેક્ટર ક્ષેત્રે કોમ્પ્યુટરનો ખૂબ મોટો ફાળો છે બીજું છે વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે એટલે કે સાયન્ટિફિક ઇનોવેશન ક્ષેત્રે એટલે કે કે અત્યારે જે બી પ્રકારનું ઇનોવેશન ચાલી રહ્યું છે જે સાયન્ટિફિક જેમાં વૈજ્ઞાનિક જેમાં વૈજ્ઞાનિકો ઇન્વોલ્વ થયા છે અને જે પણ પ્રકારની પ્રોસેસ કરી રહ્યા છે જેમાં અનવો સંશોધન કરી રહ્યા છે શું એ સંશોધનો હાથથી જ ફક્ત હાથના ઉપયોગથી કરી રહ્યા છે ના એ જે કરી રહ્યા છે એમાં મોટાભાગનો ફાળો કોમ્પ્યુટરનો પણ એટલો જ છે એટલા માટે કારણ કે એ બધો ડેટા જે સાયન્ટિસ્ટો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે બધો ડેટા કોમ્પ્યુટરની અંદર સેવ થાય છે આજે જ્યારે કોવિડ વેક્સિન શોધાય છે રાઈટ એનો બધો ડેટા આટલા બધા લોકો પર સર્વ કરો કરેલો હોય એનો બધો ડેટા ક્યાં સ્ટોર કર્યો હશે એ કોમ્પ્યુટરમાં સ્ટોર કર્યો હશે એ ડેટાનું એનાલિસિસ કઈ રીતે કર્યું હશે કોમ્પ્યુટરની મદદથી કર્યું હશે એ ડેટાનું અવલોકન કરવા માટે જરૂરી પદ્ધતિઓ ક્યાંથી વિકસાવી હશે એ બધી કોમ્પ્યુટરની મદદથી વિકસાવી હશે મતલબ આજે સાયન્ટિફિક ઇનોવેશન ક્ષેત્રે પણ કોમ્પ્યુટરનું એટલું જ મહત્વ છે એવું કોઈ ક્ષેત્ર બાકી નહીં હોય કે જ્યાં કોમ્પ્યુટરે તેને નાનો મોટો યોગદાન કે ફાળો નહીં આપ્યો હોય ત્રણ વેપાર વાણિજ્ય ક્ષેત્રે એટલે કે બિઝનેસ રિલેટેડ મિત્રો આજે મોટાભાગના બિઝનેસ ઓનલાઈન થઈ ગયા છે એમાં ઇ કોમર્સ બિઝનેસ તો ખૂબ ફલ્યો ફૂલ્યો છે આજે ઓનલાઈન સાઇટ્સ પર કેટલી બધી વસ્તુઓ વેચાય છે કે જેમાં તમે આસાનીથી ઘર બેઠા વસ્તુ ખરીદી શકો છો એ પણ સારા ડિસ્કાઉન્ટ્સના ભાવે આ બધું કઈ રીતે શક્ય છે કારણ કે કોમ્પ્યુટર એક એવું માધ્યમ પૂરું પાડે છે કે જેમાં જેમાં માણસને માર્કેટિંગ કરવાની સીધી જ તક પૂરી પાડે છે જેમાં માણસનું ઇન્વોવમેન્ટ ઘટી જાય છે એના કારણથી જે ખર્ચો બચે છે એનો કંપનીઓ સીધો ફાયદો ગ્રાહકોને આપે છે ગ્રાહકોને ફાયદો આપવાથી કંપનીઓને કંપનીઓને પણ બેનિફિટ થાય છે અને ગ્રાહકોને બેનિફિટ થાય છે આ મ્યુચ્યુઅલ બેનિફિટ થવાનું કારણે કોમ્પ્યુટર કોમ્પ્યુટર ઓનલાઈન ક્ષેત્રે પણ ખૂબ જ ઓનલાઈન ક્ષેત્રે માર્ક બિઝનેસ કરવામાં પણ ખૂબ જ ઉપયોગી છે હવે તમે ઓનલાઈન ઘણી બધી સાઇટ્સ જોઈ હશે જેમાં ફ્લિપકાર્ટ છે એમેઝોન છે આ બધી સાઇટ્સ જે બિઝનેસ કરે છે શું એ કોમ્પ્યુટર વગર શક્ય છે શું આ સાઇટ્સ કોમ્પ્યુટર વગર જીવિત રહી શકે તો જવાબ મળશે ના કોમ્પ્યુટર વગર આ સાઇટ્સનું કામ કરવું અશક્ય છે આજે મોટાભાગનો બિઝનેસ કે તમને જે ફાયદો મળી રહ્યો છે કે જે ગળાકાપ સ્પર્ધા થઈ રહી છે તેમાં કોમ્પ્યુટરનો ખૂબ મોટો મોટો ફાળો છે અને આ ગળા ગળાકાપ સ્પર્ધાનું સૌથી મોટું જો કોઈને ફાયદો મળ્યો હોય તો એ ગ્રાહકોને મળ્યો છે એટલે વેપાર વાણિજ્ય ક્ષેત્રે પણ કોમ્પ્યુટરે ખૂબ મોટો ફાળો અને યોગદાન આપેલ છે ચાર બેંક ક્ષેત્રે આજે આપણે કોઈ પણ બેંકનું નામ લેવી લઈએ તો એવી કઈ બેંક હશે જે કોમ્પ્યુટર વગર ચાલતી હશે છે કોઈ બેંક એવી તો આપણે કહીશું ના એવી કોઈ બેંક નથી કે જે કોમ્પ્યુટરનો ઉપયોગ વગર ચાલતી હોય કારણ કે એસબીઆઈ જેવી બેંક કે જેમાં આટલા બધા કર્મચારીઓ કામ કરતા હોય તેમનો ડેટા કઈ રીતે મેન્ટેન થાય કે બીજી કોઈ બી બેંક કે પોતાના ડેટા કઈ રીતે મેન્ટેન કરે આટલી બધી ગ્રાહકોનો ડેટા મેન્ટેન કરો કઈ રીતે શક્ય છે તો વિદ્યાર્થી મિત્રો આ બધા ડેટા મેન્ટેન કરો તેની પ્રાઇવસી રાખવી તેની ગોપનીયતા જાળવવી બહારના સાયબર ટેકથી બચાવવું આ બધું કઈ રીતે શક્ય છે કોમ્પ્યુટરની મદદથી શક્ય છે એટલે વિદ્યાર્થી મિત્રો બેન્કિંગ ક્ષેત્ર પણ એ બાકાત રહ્યું નથી કે જો કોમ્પ્યુટરના યોગદાનમાંથી બચી શક્યું હોય આજે કોમ્પ્યુટરની મદદથી જ આપણે ફટાફટ ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ આજે એક જ મિનિટમાં તમે તમારા નેટ બેન્કિંગથી કે તમે ઓનલાઈન પેમેન્ટ સર્વિસીસના માધ્યમથી કે તમે તમારા પૈસા કોઈ ખાતામાં બીજા ખાતામાં ટ્રાન્સફર કરી શકો છો અથવા બીજા ખાતામાંથી તમારા ખાતામાં મેળવી શકો છો આ બેન્કિંગ જે રિલેટેડ સર્વિસીસ છે એ કઈ રીતે શક્ય છે કે કોમ્પ્યુટરના મદદથી શક્ય છે ઔદ્યોગિક ક્ષેત્રે એટલે ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે મિત્રો ઇન્ડસ્ટ્રી ક્ષેત્ર જેમ આપણે આગળ વાત કરી આટલા બધા ક્ષેત્રો છે કે જે કોમ્પ્યુટર વગર કોમ્પ્યુટર વગર નકામા થઈ જાય છે ઇન્ડસ્ટ્રી પણ એમાંથી બાકાત નથી રહ્યું ઇન્ડસ્ટ્રી કે જ્યાં મોટા પાયે પ્રોડક્ટનું ડેવલપમેન્ટ ચાલતું હોય પ્રોડક્ટનું પ્રોડક્ટનું ઉત્પાદન ચાલતું હોય શું તે કોમ્પ્યુટર વગર કામ કરી શકે શું આટલો મોટો ડેટા પ્રોડક્ટ રિલેટેડ હોય તો શું એ એના વગર કરી શકે જ્યાં પ્રોડક્ટની ડિઝાઇનથી માંડીને માર્કેટિંગ અને સેલિંગ ડિસ્પેચિંગ આ બધી જ આ બધી જ પ્રોસેસમાં દરેકે દરેક જગ્યાએ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે એક ખૂણામાં બેઠેલો વ્યક્તિ બીજા ખૂણામાં બેઠેલા વ્યક્તિ વ્યક્તિને વ્યક્તિને પ્રોડક્ટ વેચી શકે છે આ કઈ રીતે શક્ય છે કોમ્પ્યુટરની મદદથી શક્ય છે એટલે વિદ્યાર્થી મિત્રો આજે ઔદ્યોગિક ક્ષેત્ર પણ કોમ્પ્યુટરનું હરણફાણ યોગદાન રહ્યું છે પ્રિન્ટિંગ ક્ષેત્રે નાની મોટી વસ્તુઓ પ્રિન્ટ કરવી હોય કે ગમ કે મોટા પાયે વસ્તુઓ પ્રિન્ટ કરવી હોય કોમ્પ્યુટરનો ડાયરેક્ટલી કનેક્શન એના માટે અનિવાર્ય છે કોમ્પ્યુટર એ આ પ્રિન્ટિંગ ક્ષેત્રે હરફાણ નાનાનું માધ્યમ બન્યું છે ઇજનેરી ડિઝાઇન ક્ષેત્રે મિત્રો આજે એવા ઘણા સોફ્ટવેર માર્કેટમાં ઉપલબ્ધ છે જે એન્જિનિયરિંગના પાયા સમાન છે અને અને પ્રોડક્ટની ડિઝાઇન ક્ષેત્રે આપણને મહત્વપૂર્ણ યોગદાન આપે છે જેમાં વેબ ડિઝાઇનિંગ પછી એન્જિનિયરિંગ ક્ષેત્રે એવા ઘણા સોફ્ટવેર છે કે જે પ્રોડક્ટની ડિઝાઇન રિલેટેડ કામ કરે છે હવે આવા જે ક્ષેત્રો છે તેમાં કોમ્પ્યુટરનું યોગદાન અવશ્ય છે નંબર આઠ છે અવકાશ ક્ષેત્ર હવે અવકાશ ક્ષેત્રે જ્યાં આપણે ચંદ્ર સુધી પહોંચી ગયા છીએ મંગળ સુધી જવાના પ્રયાસો ચાલુ છે ત્યારે કોમ્પ્યુટરનું યોગદાન કઈ રીતે આવું શકાય મિત્રો જ્યારે અવકાશ ક્ષેત્રે અવકાશ ક્ષેત્રે કોમ્પ્યુટરનું ખૂબ મહત્વનું યોગદાન છે જેમાં અહીંથી માણીને અત્યારે અત્યારે પૃથ્વીથી સપોઝ નજીકથી બી કોઈ ગ્રહ પસાર થવાનું હોય તો પણ તેની માહિતી આપણને મળી જાય છે શું તે કોમ્પ્યુટરના ઉપયોગ વગર સંભવ છે ના એ સંભવ નથી માટે અવકાશ ક્ષેત્ર પણ કોમ્પ્યુટરનું ખૂબ જ મહત્ત્વનું યોગદાન રહ્યું છે તબીબી ક્ષેત્રે આજે તબીબી ક્ષેત્રે કોમ્પ્યુટરનું યોગદાન છેલ્લા ઘણા વર્ષોમાં ખૂબ વધી ગયું છે કારણ કે ડૉક્ટર એક જગ્યાએ બેઠા બેઠા બીજા નર્સ બીજી જગ્યાએ બેઠેલા દર્દીનું ઓપરેશન દૂરથી પણ કરી શકે છે એ કઈ રીતે શક્ય શક્ય છે એ રોબોટિક્સ ટેકનોલોજીની મદદથી શક્ય છે રોબોટિક્સ ટેકનોલોજી કઈ રીતે કોમ્પ્યુટરના મદદ મદદથી કરી શકાય છે તો ડોક્ટર એક જગ્યાએ બેઠા બેઠા દૂર બેઠેલા દર્દીનું પણ ઓપરેશન રોબોટિક્સ ટેકનોલોજીની મદદથી કરી શકે છે આ બધું કોમ્પ્યુટરના ઉપયોગ મદદ વગર સંભવ નથી એટલે તબીબી ક્ષેત્ર પણ કોમ્પ્યુટરના યોગદાનમાંથી બાકાત રહ્યું નથી લાઇબ્રેરી ક્ષેત્રે વિદ્યાર્થી મિત્રો જે લાઇબ્રેરીમાં ઘણી બધી બુક્સ પડી હોય ત્યાં ડેટા મેનેજમેન્ટનો બહુ મોટો પ્રશ્ન આવે છે કે કઈ બુક્સ કયા રેકમાં પડી હશે આ ફક્ત લાયબ્રેરી ક્ષેત્રે નહીં પણ જ્યાં સ્ટોર મેનેજમેન્ટ કરવાનું હોય બરાબર ત્યાં વેરહાઉસ મેનેજમેન્ટ આ બધા ક્ષેત્રોમાં જ્યાં કઈ પ્રોડક્ટ કઈ જગ્યાએ પડી છે તેનું પણ મેનેજમેન્ટ કરવાનું હોય ત્યારે આ બધું વસ્તુઓનો ઉપયોગ આ બધી વસ્તુઓનો વહીવટી અસરકારક ઉપયોગ કોમ્પ્યુટરને મદદ વગર શક્ય નથી તેના માટે વિવિધ સોફ્ટવેર અત્યારે માર્કેટમાં અવેલેબલ છે જે ડેટા મેનેજમેન્ટ માટે ઉપયોગ થાય છે લાઇબ્રેરી હોય વેરહાઉસ હોય કે સ્ટોર મેનેજમેન્ટ હોય આ દરેક દરેક ક્ષેત્રે કોમ્પ્યુટરના ઉપયોગથી તમે આસાનીથી કોઈ પણ વસ્તુ કઈ જગ્યાએ પડી છે તેનો તાત્કાલિક ઉકેલ લાવી શકો છો અને તે વસ્તુ તમને ઇન ટાઈમ મળી જાય છે વહીવટી ક્ષેત્રે એટલે ફાઇનાન્શિયલ ક્ષેત્રે વિદ્યાર્થી મિત્રો જેમ બેન્કિંગ ક્ષેત્ર આમાંથી બાકાત રહી નથી તેમ ફાઇનાન્શિયલ ક્ષેત્ર જ્યાં કોઈપણ પ્રકારની લેવડ દેવડ થતી હોય કે કોઈપણ પ્રકારનો ફાઇનાન્શિયલ ડેટા રાખવાનો હોય એ પણ કોમ્પ્યુટરના મદદ વગર આજના જમાનામાં શક્ય નથી મુસાફરી અને વાહન વ્યવહાર ક્ષેત્રે વિદ્યાર્થી મિત્રો આજના જમાનામાં ઓનલાઈન ઘણી બધી એપ્સ અવેલેબલ છે ધારો કે રેપિડ ગો તો બસના ટ્રાન્સપોર્ટેશન માટે અવેલેબલ છે પછી મેક માય ટ્રીપ તો કે ફ્લાઇટ્સ બુક કરવી હોય તો અવેલેબલ છે ટ્રેનના ટ્રેન માટે એક્સિગો જેવી જેવી ઓનલાઈન સાઇટ ઉપલબ્ધ છે આ બધી સાઇટ્સનો ઉપયોગ કઈ શા માટે થાય છે કે કો આ બધી સાઇટ્સના ઉપયોગથી તમે કોઈ જગ્યાએ બેઠા બેઠા તમે ટ્રેન અથવા બસ અથવા તો ફ્લાઇટનું બુકિંગ પણ કરી શકો છો શું આટલું પહેલાં સરળ જીવન હતું આટલું જીવન સરળ હતું પહેલાં તો આનો જવાબ હશે ના આટલું જીવન સરળ હતું નહીં પહેલાં આપણે ફિઝિકલી જઈને ટિકિટ લેવી પડતી હતી અને એનો ડેટા પણ મેન્ટેન નતો હતો આજે આજની તારીખમાં તમે ટિકિટ ઓનલાઈન બુક કરી શકો છો ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો અને એનું કન્ફર્મેશન પણ તમારા મેલ કે વોટ્સઅપના માધ્યમથી તમારે ફોન તમારા ફોન ઉપર મેળવી શકો છો આ બધું કઈ રીતે શક્ય છે કોમ્પ્યુટરના ઉપયોગ વગર આ બધું શક્ય નથી માટે વિદ્યાર્થી મિત્રો આટલા બધા આ ક્ષેત્રોના અભ્યાસ કર્યા પછી આપણે એક વસ્તુ ચોક્કસ કહી શકીએ કે આજે કોઈ એવું ક્ષેત્ર નથી કે જેમાં કોમ્પ્યુટરનો ઉપયોગ મોટા પ્રમાણમાં ન થતો હોય અને આ જ કારણ છે કે જો તમારે આમાંથી કોઈ પણ ક્ષેત્રમાં તમારું કેરિયર બનાવવું હોય તો તમને કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે આજે એવું નથી રહ્યું કે ટેકનિશિયનને ફક્ત ટેકનિકલ રિલેટેડ નોલેજ હોવું હોલે હોય તો ચાલે પરંતુ તેને કોમ્પ્યુટર રિલેટેડ નોલેજ હશે તો તેને કેરિયરની તકો વધી જશે એને પોતાના પ્રમોશનની તકો વધી જશે એ ભવિષ્યમાં સારી એવી પોસ્ટ પર પ્રમોશન પણ મેળવી શકે છે આ માટે જરૂરી છે કે એ પોતાની ટેકનિકલ નોલેજની સાથે સાથે આઈટી લિટરે લિટરસી મતલબ અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજી છે એની વિશેનું ધ્યાન રાખે કોમ્પ્યુટર લિટરસી કોમ્પ્યુટરને ચલાવવું કઈ રીતે એનો ઉપયોગ કઈ રીતે કરવો એનું ધ્યાન રાખે આ વસ્તુ આવડશે તો તમે ટેકનિકલ નોલેજની સાથે સાથે આ બધી નોલેજની સાથે લઈને તમે એક તમે તમારી કારકિર્દીમાં એક ઊંચા મકાન ઉપર ચોક્કસપણે જઈ શકશો ક્રમ નંબર ત્રણ કોમ્પ્યુટર કોમ્પોનન્ટ્સ એન્ડ પેરીફરલ્સ મિત્રો કોમ્પ્યુટરના કમ્પોનન્ટના મુખ્ય ત્રણ પ્રકાર છે જે ચાર્ટમાં બતાવ્યા છે એ પ્રમાણે એક છે સીપીયુ જેને કહેવાય છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ મિત્રો પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે સીપીયુનું ફૂલ ફોર્મ એટલે શું તમારે પરીક્ષામાં યાદ રાખવાનું છે કે સિ સીપીયુનું ફૂલ ફોર્મ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે આ વસ્તુ તમે યાદ રાખશો તો પરીક્ષામાંથી આ માર્ક્સ તમારો ક્યારેક કપાશે નહીં કોમ્પ્યુટરનું બીજું અગત્યનું કમ્પોનન્ટ છે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ અને ત્રીજું છે મેમરી યુનિટ તો ચાલો આપણે એક પછી એક આ ત્રણે ત્રણ કમ્પોનન્ટનો અભ્યાસ કરીએ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે સીપીયુ સીપીયુ શું છે તે સીપીયુ એક માનવ મગજ જેવું હોય છે મિત્રો અહીંયા સીપીયુની તુલના એ માનવ મગજ સાથે કરેલી છે જેમ આપણા શરીરમાં આપણા શરીરનું નિયંત્રણ આપણું મગજ કરે છે જેમ આપણા શરીરમાં દરેકે દરેક અંગોને દરેકે દરેક અંગોને સૂચના આપણું મગજ આપે છે દરેકે દરેક અંગોને નિયંત્રણ આપણું મગજ કરે છે શું આપણું મગજ આપણું મગજ એક્ટિવ ન હોય તો શું આપણું શરીર બરાબર કામ કરી શકે શું આપણું મગજ નિષ્ક્રિય હોય તો શું શરીર ઉપર એની અસર ન થાય એ જ કામ એ જ રીતે સીપીયુ એ કોમ્પ્યુટરમાં ભાગ ભજવે છે સીપીયુને કોમ્પ્યુટરના મગજ તરીકે દર્શાવ્યું છે અને સીપીયુ ન હોય તો કોમ્પ્યુટર કામ ન કરી શકે સીપીયુમાંથી જ બધા કમાન્ડ જનરેટ થતા હોય અને કોમ્પ્યુટર સાથે જોડાયેલા દરેકે દરેક પાર્ટ્સને કમાન્ડ મળતા હોય અને એ પ્રમાણે કોમ્પ્યુટર વર્ક કરતું હોય છે કોમ્પ્યુટરના તમામ એકમોને નિયંત્રિત કરે છે એ છે સીપીયુ હવે આપણે આ બાજુ બાજુની ઇમેજમાં જોઈ શકો છો જેમ સીપીયુ છે એ બાજુમાં આપ પિક્ચરમાં જુઓ હોય એમ અહીંયા ગાણીતી ક્રિયાઓ કરે છે કે સપોઝ કોઈ પણ કેલ્ક્યુલેશન કરવું હોય તો કોમ્પ્યુટરમાં કોણ કરે છે તો કે સીપીયુ કરે છે અને સીપીયુ કેલ્ક્યુલેશન કરીને આપણને આઉટપુટમાં રિઝલ્ટમાં કેલ્ક્યુલેશન કરેલી સીટ બતાવે છે કે વન પ્લસ ટુ જી ઇક્વલ ટુ થ્રી તો આ કોણે કર્યું આ સીપીયુએ કર્યું છે અચ્છા સીપીયુની મદદથી આ તમે જે ગણિતિક ક્રિયા કરો એને આઉટ લઈ શકો છો એ પ્રિન્ટરને કમાન્ડ કોણ આપે છે સીપીયુ આપે છે આ જે તમે જોઈ રહ્યા છો ડિસ્પ્લે છે એ ડિસ્પ્લેને મોનિટર છે આ મોનિટરને આ ડિસ્પ્લે કરવાનો આદેશ કોણ આપે છે સીપીયુ આપે છે તમે જે આ ડેટા એન્ટર કર્યો છે વન ટુ જ ઇક્વલ ટુ થ્રી આ ડેટા ક્યાંથી એન્ટર કર્યો તો કીબોર્ડમાંથી તો કીબોર્ડને કીબોર્ડમાંથી આ ડેટા નાખ્યો તે એ અંદર જવાનો આદેશ કોણે કર્યો છે આ ડેટા અંદર કોમ્પ્યુટરમાં કઈ રીતે ગયો છે તે સીપીયુના સંચાલનથી ગયો છે એના માટે જરૂરી જરૂરી આદેશ માઉસને કોણે આપ્યો સીપીયુએ આપ્યો છે એટલે ટૂંકમાં કહીએ તો એક નાનું એવું કાર્ય કરવા માટે પણ સીપીયુની જરૂર પડતી હોય એ જ રીતે સીપીયુ કોમ્પ્યુટરના તમામે તમામ કાર્યોનું સંચાલન કરે છે સીપીયુ વગર કોઈપણ કાર્યનું સંચાલન શક્ય નથી થ્રી પોઈન્ટ ટુ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ હવે મિત્રો કોમ્પ્યુટરમાં મુખ્ય બે પ્રકારના ડિવાઇસ હોય છે એક ઇનપુટ ડિવાઇસ અને આઉટપુટ ડિવાઇસ હવે ઇનપુટ ડિવાઇસ એટલે કે એવા ઉપકરણ જે કોમ્પ્યુટરની અંદર ડેટા દાખલ કરવામાં મદદરૂપ થાય છે મિત્રો આપણે કોમ્પ્યુટરની અંદર જે જે માહિતી દાખલ કરીએ એને શું કહેવાય છે જે આપણે આગળ સ્ટડી કરી ગયા એને ડેટા કહેવાય છે તો ડેટા અંદર કોણ દાખલ કરે તો એને ઇનપુટ ડિવાઇસ કહેવાય છે રાઈટ હવે ઇનપુટ ડિવાઇસ કયા કયા છે તો એ સૌપ્રથમ છે કીબોર્ડ તમે આકૃતિમાં જોઈ શકો છો અહીંયા એક ઇનપુટ ડિવાઇસ તરીકે કીબોર્ડ બતાવેલું છે હવે કીબોર્ડ એમાં અલગ અલગ પ્રકારની સ્વિચ હોય છે જ્યાં તમે એ બી સીના આલ્ફાબેટિકલથી માંડીને ન્યુમેરિક સુધીના આંકડાઓ અને બીજે જરૂરી એફ વનથી માંડીને એફ નાઇન સુધીના કંટ્રોલિંગ સંચાલનો પણ આપેલા છે આ બટનના માધ્યમથી તમે જુદા જુદા પ્રકારના ઉપયોગને અનુસાર કમાન્ડ આપી શકો છો કીબોર્ડના માધ્યમથી તમે ડેટા અંદર એન્ટર કરી શકો છો બી માઉસ મિત્રો જેમ કીબોર્ડની જેમ જ માઉસ પણ ઇનપુટ ડિવાઇસ છે માઉસની મદદથી તમે કોમ્પ્યુટરની અંદર ડેટા એન્ટર કરી શકો છો આમાં માઉસમાં તમે જોઈ શકો છો બે પ્રકારની સ્વીચ હોય છે એક એક રાઇટ એક રાઇટ ક્લિક કરવાની એક લેફ્ટ ક્લિક કરવા એક લેફ્ટ ક્લિક કરવાની અને વચ્ચે એક એક સ્ક્રોલ કરવાની જે મૂવમેન્ટ કરવાની જે કર્ઝરને મૂવમેન્ટ કરાવે છે રાઇટ ક્લિક કરવાથી આ પ્રકારની એક ટેપ્સ ખુલશે જેમાંથી તમે વ્યૂ શોર્ટ રિફ્રેશ પેસ્ટ ગ્રાફિક સેટિંગ ન્યૂ ડિસ્પ્લે સેટિંગ અને પર્સનલાઇઝ આ પ્રકારની એક શી એક ટેપ ખુલશે જેની મદદથી તમે વિવિધ પ્રકારના ચેન્જીસ કરી શકો છો જે તમારે અનુકૂળ હોય એ મુજબ જ્યારે રાઇટ જ્યારે લેફ્ટ પ્રકારની કી પ્રકારથી તમે કર્ઝર મૂવ કરી શકો છો અને વચ્ચે જે એક વચ્ચે એક સર્કલ છે એને મૂવ કરવાથી તમે કર્ઝરને અપ મૂવ કરી શકો છો અપ એન્ડ ડાઉન આ કીબોર્ડ આ માઉસનું મુખ્ય કાર્ય છે સી ડિજિટલ કેમેરા વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે પ્રવાસમાં ફરવા માટે જાઓ છો કે બીજા કોઈ જગ્યાએ આનંદ વ્યવહાર માટે જાઓ છો ત્યારે તમે ડિજિટલ કેમેરાની મદદથી ફોટો ખેંચો છો આ ફોટો તમે કેમેરાની મદદથી ખેંચેલો ફોટો કોમ્પ્યુટરની અંદર લેશો રાઈટ એટલે એક ઇનપુટ ડિવાઇસ તરીકે ડિજિટલ કેમેરાનો ઉલ્લેખ થાય છે એટલે પ્રશ્ન આ ઘણીખર પૂછાય છે ડિજિટલ કેમેરો ઇનપુટ ડિવાઇસ છે કે આઉટપુટ ડિવાઇસ છે તો આપણે એઝ એ ઇનપુટ ડિવાઇસ એમાં સિલેક્ટ કરવાનું છે સ્કેનર જ્યારે આપણે કોઈ માહિતી સ્કેન કરીને કોઈ હાર્ડ કોપીને સ્કેન કરીને હાર્ડ પેજ હાર્ડ કોપી મતલબ એક પેજ હોય કે જેને સ્કેન કરીને કોમ્પ્યુટરના સોફ્ટ કોપીમાં સમાવવું છે ત્યારે સ્કેનરનો ઉપયોગ થાય છે સ્કેનરના આ ભાગમાં જ્યારે તમે પેજ મૂકશો અને સ્ટાર્ટનું બટન આપશો એટલે એ પેજ જેપીજી અથવા પીડીએફના ફોર્મેટમાં સ્કેન થઈને કોમ્પ્યુટરમાં સ્ટોર થશે એટલે કોમ્પ્યુટરની અંદર માહિતી પહોંચાડશે એટલે સ્કેનર એ કોમ્પ્યુટરના ઇનપુટ ડિવાઇસ તરીકે ઉપયોગ થાય છે આગળ છે માઇક્રોફોન તમે જ્યારે પણ માઇક્રોફોનમાં કંઈ પણ વસ્તુ બોલો છો ત્યારે માઇક્રોફોનમાં એ વસ્તુ બોલવાથી કોમ્પ્યુટરમાં એ એ અવાજ રેકોર્ડ થઈ જાય છે એટલે માઇક્રોફોન તરીકે એ વપરાય છે બારકોડ રીડર જ્યારે આપણે ડીમાર્ટ અથવા બીજી કોઈ જગ્યાએ ખરીદી કરવા જઈએ છીએ ત્યારે ત્યારે કેશ કાઉન્ટર ઉપર આવું બારકોડ રીડર આપે જોયું હશે રાઈટ આ બારકોડ રીડર ઉપર સ્કેન કરવાથી આ પ્રોડક્ટને લગતી માહિતી એના એના ડિસ્પ્લે ઉપર આવી જાય છે જેમાં તેની સેલિંગ પ્રાઇસ પણ લખેલી હોય છે એટલે આ બારકોડ રીડર ઉપર સ્કેન કરવાથી આ પ્રોસેસ ઝડપી થાય છે અને બાળકો રીડર કહેવાય છે બાળકો રીડરના માધ્યમથી કોમ આ માહિતી ફટાફટ કોમ્પ્યુટરની અંદર સ્ટોર થઈ જાય છે એટલે બાળકો રીડર પણ એક પ્રકારનું ઇનપુટ ડિવાઇસ છે આગળ છે વેબ કેમ્પ કોમ્પ્યુટરની અંદર કોમ્પ્યુટરની અંદર આવું વેબકેમ્પ પણ ફિટ કરેલું હોય છે અત્યારે લેપટોપમાં બાય ડિફોલ્ટ વેબ વેબકેમેરો હોય છે એટલે આની મદદથી આપણે આપણે ઓનલાઈન ચેટિંગ કરી શકીએ છીએ વિડીયો કોલિંગ કરી શકીએ છીએ અને અને વિડીયો કોલિંગ દ્વારા અમુક વખતે પ્રોફેશનલ મિટિંગ્સ પણ થતી હોય છે એટલે વેબ કેમ પણ એક ઇનપુટ ડિવાઇસ તરીકેનું માધ્યમ છે મિત્રો જેમ આપણે ઇનપુટ ડિવાઇસ ભણી ગયા એ રીતે કોમ્પ્યુટરમાં આઉટપુટ ડિવાઇસ હોય છે જે રચના આઉટપુટ ડિવાઇસ એટલે શું કે જે રચના દ્વારા પ્રોસેસ થઈ ગયેલા ડેટા માહિતીના રૂપમાં આપણે મેળવી શકીએ તેને આઉટપુટ ડિવાઇસ કહેવાય છે કે જે ડેટા માહિતીના રૂપમાં આપણે મેળવી શકીએ એટલે કોમ્પ્યુટરની અંદર તમે ઇનપુટ ડિવાઇસ દ્વારા ડેટા નાખ્યો એ ડેટા સીપીની મદદથી પ્રોસેસ થયો પછી એટ ધ એન્ડ ઓફ ધ રિઝલ્ટ એ ડેટા તમને જે માહિતીના સ્વરૂપમાં મળ્યો તમારે જે ફોર્મમાં જોઈતો હતો એ ફોર્મમાં તમને મળ્યો એ કોના દ્વારા મળશે એ આઉટપુટ ડિવાઇસ દ્વારા મળશે તો મિત્રો ચાલો આપણે આઉટપુટ ડિવાઇસ કોને કોને કહેવાય એ પણ સમજી લઈએ મોનિટર તો ધારો કે તમે કોમ્પ્યુટરની અંદર કીબોર્ડની મદદથી કોઈ ગાણિતિક પ્રક્રિયા કરી સરવાળો ભાગાકાર બાદ બાગ લગતી તો સીપીયુની મદદથી એ પ્રોસેસ થશે અને ડિસ્પ્લે ઉપર તમને એ વસ્તુ દેખાશે તો સેમાં દેખાશે મોનિટરમાં દેખાશે વિદ્યાર્થી મિત્રો એનું કેલ્ક્યુલેશન થઈને તમને મોનિટર પર તેનું રિઝલ્ટ દેખાશે એને શું કહેવાય છે આઉટપુટ ડિવાઇસ મોનિટર એ આઉટપુટ ડિવાઇસ છે હવે આપણે મોનિટરના પ્રકાર જોઈશું મોનિટરના ત્રણ પ્રકાર છે સીઆરટી એલસીડી અને એલ ઇડી પહેલાંના જમાનામાં વિદ્યાર્થી મિત્રો હવે સીઆરટી પ્રકારના આવતા હતા મોનિટર આવતા હતા હવે એલસીડી અને એલઈડી જેમાં એલઈડી અત્યારે ખૂબ જ પ્રખ્યાત છે ને અને અને વધારે વધારે પ્રમાણમાં અત્યારે ઉપયોગમાં પણ લેવામાં આવે છે બીજું પ્રિન્ટર હવે તમે જે ગણાતી પ્રક્રિયાઓ કરી તેનું તમારે હાર્ડ કોપી સ્વરૂપ જો કોઈ કાગળ જોતું હશે તો તમારે પ્રિન્ટ તમારે તમારે એને કંટ્રોલ પી કરીને પ્રિન્ટ આપવાનું રહેશે એ પ્રિન્ટરની મદદથી પ્રિન્ટ થઈને બહાર આવે છે મતલબ કીબોર્ડ કે માઉસ દ્વારા તમે આપેલી માહિતી એ તમને સીપીની મદદથી પ્રિન્ટ થઈને જ્યારે તમને પ્રિન્ટરના માધ્યમથી બહાર મળે છે એટલે પ્રિન્ટર તમારું અહીંયા આઉટપુટ ડિવાઇસ છે એ જ રીતે સ્પીકર જ્યારે તમે માઇક્રોફોનમાં કંઈ બોલો છો એ સીપીની મદદથી પ્રોસેસ થઈને સ્પીકરના માધ્યમથી તમને અવાજના સ્વરૂપમાં સંગીતના સ્વરૂપમાં જ્યારે બહાર સંભળાય છે એ તમારું આઉટપુટ ડિવાઇસ છે એટલે સ્પીકર પણ આઉટપુટ ડિવાઇસ ગણવામાં આવે છે હવે હેડફોન વિદ્યાર્થી મિત્રો આ હેડફોન એ સ્પીકરની જેમ જ સ્પીકરની જેમ જ એનો ઉપયોગ થાય છે કે સંગીત સાંભળવામાં અવાજ સાંભળવામાં એ રીતેનો ઉપયોગ થાય છે અને હેડફોન પણ એ આઉટપુટ ડિવાઇસ છે પ્રોજેક્ટર પ્રોજેક્ટર એટલે શું એટલે ઇટ કેન ટેક આ ડિસ્પ્લે ઓફ કોમ્પ્યુટર સ્ક્રીન એન્ડ પ્રોજેક્ટ લાર્જ વર્ઝન ઓફ ઇટ ઓન ફ્લેટ સર્ફેસ ઇટ ઇઝ યુઝડ ઇન મીટિંગ ઓફિસ પ્રેઝન્ટેશન એટલે કે કે ઘણી વખત આપણે કંઈક પ્રેઝન્ટેશન કરવું હોય કોઈ પીપીટી બનાવેલી હોય અને એનું ફ્લેટ સર્ફેસ ઉપર કે જ્યાંથી મોટી સંખ્યામાં લોકો તેને જોઈ શકે એક સાથે જોઈ શકે અને એ એ એ વસ્તુ આપણે ત્યાં બધાની સમક્ષ રજૂ કરવાની હોય ત્યારે પ્રોજેક્ટર એ એ દિશામાં મહત્ત્વનો ભાગ ભજવે છે કોમ્પ્યુટરની અંદર તમે પ્રેઝન્ટેશન નાખ્યું હોય એ પ્રોસેસ થઈને પ્રોજેક્ટરના પ્રોજેક્ટરના મદદથી બહાર આવે છે એટલે પ્રોજેક્ટર એ પણ આઉટપુટ ડિવાઇસ છે વિદ્યાર્થી મિત્રો આપણે ઘણી વખતે જોયું હશે કે આપણા આઈટીઆઈના સુપર ઇન્સ્ટ્રક્ટર દ્વારા તમને પ્રેઝન્ટેશન બતાવવામાં આવી રહ્યું છે એ સેના દ્વારા બતાવેલ છે એ પ્રોજેક્ટર દ્વારા પ્રકાશિત થઈને તમને બતાવવામાં આવી રહે છે અને જનરલી મીટિંગ અને ઓફિસના પ્રેઝન્ટેશન કરવાનું હોય એ વખતે પ્રોજેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે ભણી ગયા અને બેઝિક માહિતી મેળવી હતી કે કોમ્પ્યુટર એટલે શું કોમ્પ્યુટરનું મહત્ત્વ શું કોમ્પ્યુટરનો ઉપયોગ શું વિવિધ ક્ષેત્રમાં કોમ્પ્યુટરનું કેટલું યોગદાન છે અને કોમ્પ્યુટરના ઇનપુટ આઉટપુટ ડિવાઇસ અને સીપીયુ વિશેની બેઝિક માહિતી આપણે મેળવી લીધી પરંતુ હવે આપણે જે માહિતી મેળવા જઈ રહ્યા છે એ એક્સપ્લોરિંગ અ કોમ્પ્યુટર મતલબ કે કોમ્પ્યુટરનું કોમ્પ્યુટરનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે જેમાં કોમ્પ્યુટર ચાલુ કરવું કોમ્પ્યુટર બંધ કરવું અને કોમ્પ્યુટરને વિવિધ ઉપકરણ સાથે જોડવું એટલે આ બેઝિક માહિતી આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો આ એટલા માટે જોઈશું કે નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે પણ કોમ્પ્યુટર સમક્ષ બેસો ત્યારે તમને તમારી જાતે કોમ્પ્યુટર ચાલુ કરી શકો તમને ખબર હોય કે કોમ્પ્યુટરને ઉપયોગ આ રીતે કરવાનો છે ઉપયોગ કર્યા પછી કોમ્પ્યુટરના વિવિધ ઉપકરણ સાથે જોડવું હોય તો કઈ રીતે જોડવાનું છે કારણ કે અત્યારે મોટાભાગનો આપનો ડેટા અલગ અલગ જગ્યાએ સ્ટોર હોય છે અને કોમ્પ્યુટરમાં લેવાનો હોય ત્યારે ઉપકરણો એક બે સાથે જોડવા પડે તો આ કઈ રીતે જોડશો આપ એના વિશે પણ બેઝિક માહિતી મેળવીશું ઉપરાંત આપ આપે જ્યારે કોમ્પ્યુટરનો ઉપયોગ કરી નાખ્યા હોય ત્યારબાદ કોમ્પ્યુટરને બંધ કઈ રીતે કરવાનું છે એના વિશે પણ આવી આપણે એક માહિતી મેળવીશું હવે વિદ્યાર્થી મિત્રો આપણે સર્વપ્રથમ જોઈશું કોમ્પ્યુટર સ્ટાર્ટ વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટર સ્ટાર્ટ કરવું એને કોમ્પ્યુટર બૂટ કરવું પણ કહી શકાય છે હવે આપણે એક ઇમેજમાં ધ્યાનથી જોશો તો આ ઇમેજમાં બતાવે છે કે આ એક સી આપનું આ સીપીયુ છે રાઈટ એમાં જે આ બટન છે એને પાવર બટન કહેવામાં આવે છે રાઈટ આ પાવર બટન છે એ પાવર બટનને પ્રેસ કરવાથી કોમ્પ્યુટર ચાલુ થશે અને પાવર બટનને કન્ટિન્યુસ તમે દબાઈ રાખશો થોડીક ક્ષણો સુધી એટલે કોમ્પ્યુટર ઓટોમેટિક સ્ટાર્ટ થઈ જશે પણ આટલું કરતાં પહેલાં એન્સોર કરજો કે તમારે કોમ્પ્યુટરના પાવર કેબલ કે જે એક મોનિટરમાં હોય છે અને એક સીપીયુમાં હોય છે એ બંને પાવર કેબલના બટન જે તે સ્વિચ બોર્ડમાં લગાવેલા હોય અને એની સ્વિચ ચાલુ હોય અને વીજ વીજ પુરવઠો યોગ્ય રીતે ચાલુ હોય જો આટલું યોગ્ય હશે અને તમે પાવર બટનનું બટન દબાવશો તો તમારું કોમ્પ્યુટર સ્ટાર્ટ થઈ જશે મિત્રો કોમ્પ્યુટર ચાલુ કર્યા પછી તમને આ પ્રકારની એક સ્ક્રીન દેખાશે એમાં જે તમે આ સ્ક્રીન દેખાશે એમાં જે નીચેનો ભાગ દેખાય છે એને ટાસ્ક બાર કહેવાય છે હવે ટાસ્ક બારમાં મુખ્યત્વે આ જે પોર્શન છે એને સર્ચ બાર કહે છે એટલે કોમ્પ્યુટરમાં ધારો કે તમારે કોઈ ફાઇલ શોધવી છે કે કોઈ પ્રોગ્રામ શોધવો છે તો તમે એનું એ નામ લખશો તો એ તમને ફોઇલ ફોગ્રામ મળી જશે ઘણી વખત આ સાઇડમાં તમારા કોમ્પ્યુટરમાં જે ઓપન હશે એ ફોગ્રામ એ ફાઇલ સપોઝ એમએસ વર્ડ ઓપન હશે એમએસ એક્સલ ઓપન હશે કે પાવર પોઈન્ટ કે બીજી કોઈ ફાઇલ ફોગ્રામ વિડીયો જે બી ઓપન હશે એ બધું આ આ સાઇડમાં ખુલ્લું હશે તો તમે એ ડાયરેક્ટલી ક્લિક કરીને એ ફોગ્રામ ઉપર જઈ શકો છો અહીં કોમ્પ્યુટરમાં આ બાજુ અહીંયા સ્ટાર્ટ બટન હશે સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાથી તમે કોમ્પ્યુટરમાં જે બી ફોગ્રામ જેટલા પ્રોગ્રામ સ્ટોર કરેલા હશે એ દરેકે દરેક પ્રોગ્રામ વિશે માહિતી મેળવી શકશો કોમ્પ્યુટરને વિવિધ ઉપકરણો સાથે જોડવું મિત્રો આમ તો કોમ્પ્યુટરને અનેક ઉપકરણ સાથે જોડી શકાય છે અને અને એના દરેકે દરેક ઉપકરણોના મહત્ત્વ પણ અલગ અલગ છે પણ અત્યારના યુગ પ્રમાણે અત્યારના જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે આમાં કોમ્પ્યુટરને જે જોડવામાં આવે છે ઉપકરણો એ બધા ઉપકરણો સમાવેશ ન કરતા મુખ્ય ઉપકરણો કે જેની મદદથી આપણે આપણું કામ ફાસ્ટ કરી શકીએ છીએ અને અત્યારે દૈનિક ઉપયોગમાં પણ ખૂબ જ આવે છે એવા મોબાઈલ ફોનને કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરી કઈ રીતે કરી શકાય એ જોઈશું કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણા મોટાભાગનો ફો મોટાભાગનો ડેટા આજે મોબાઈલ ફોનમાં હોય છે મોબાઈલ ફોનનો ડેટા કોમ્પ્યુટરમાં કઈ રીતે લેવો અથવા તો મોબાઈલ ફોન મોબાઈલ ફોનનું આપણું ઇન્ટરનેટ હોય છે પણ કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ ન હોય તો મોબાઈલ ફોનનું ઇન્ટરનેટ કોમ્પ્યુટરમાં કઈ રીતે ચાલુ કરવું આ બેઝિક માહિતી આપણે હવે આગલી સ્લાઇડમાં મેળવીશું આ તમે જુઓ કે કોમ્પ્યુટરમાં કોમ્પ્યુટરમાં અને તમારા ફોનમાં એક કોમન કેબલ છે આ જે કેબલ કનેક્ટ થઈ રહ્યો છે એને યુએસબી કેબલ કહેવામાં આવે છે રાઈટ હવે તમારે ચાર્જિંગ પોર્ટ હોય કો મોબાઈલનો એમાં આ પ્રકારનો પોર્ટ ભરાવાનો હોય છે અને તમારા તમારા પીસીમાં તમારા પીસીમાં આ પ્રકારનો યુએસબી ચા કેબલનો પોર્ટ ભરાવાનો હોય છે આ પોર્ટ કનેક કનેક્ટ કર્યા પછી જનરલી મોબાઈલમાં આ પ્રકારનું ડિસ્પ્લે આવતું હોય છે એમાં તમારે સ ફક્ત ચાર્જિંગ માટે લગાવો હોય મોબાઈલ કે મોબાઈલ તો તમે અમાર ચાર્જિંગ ચાર્જિંગ ઓનલી પ્રકારનું ઓપ્શન આવશે એક કરી શકો છો રાઈટ અને સપોઝ તમારે મોબાઈલનું ઇન્ટરનેટ તમારું કોમ્પ્યુટરમાં ચાલુ કરવું હોય તો તમારે તો તમારે યુએસબી ટેગરિંગ કરવાનું આવશે યુએસબી બી ટેગરિંગ કરીને તમે તમારું તમે તમારું ઇન્ટરનેટનો ડેટા ઓન રાખશો એટલે તમારા મોબાઈલનો જે જે ઇન્ટરનેટ ચાલુ છે એ તમારા પીસીમાં કનેક્ટ થઈ જશે અને તમે તમારા મોબાઈલમાં જે રીતે ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો એ જ રીતે તમે ઇન્ટરનેટનો ઉપયોગ તમારા પીસીમાં પણ કરી શકશો આનો બેઝિકલી ફાયદો એ થાય છે કે કોમ કે મોબાઈલમાં ઇન્ટરનેટ જેમ ચાલુ હોય છે પણ એક્સેલ પાવર પોઈન્ટ માઇક્રોસોફ્ટ વર્ડ જેવા વિવિધ પ્રકારના સોફ્ટવેરો માં જે જેટલી સરળતાથી કોમ્પ્યુટરમાં ઉપયોગ થઈ શકે છે એટલી સરળતાથી મોબાઈલમાં ઉપયોગ થઈ શકતા નથી એ એવા સમયે જો તમે ઇન્ટરનેટ કોમ્પ્યુટરમાં લગાયેલું હશે તો આ સોફ્ટવેરનો ઉપયોગ તો આસાનીથી કરી શકશો ઉપરાંત આ આ આ પ્રકારની ફાઇલોમાં જો ઇન્ટરનેટના ઉપયોગથી કોઈ ફાઇલ મૂકવી હશે કોઈ ઇમેજ મૂકવી હશે તો આ બધું કામ પણ ફાસ્ટ થઈ શકશે ઉપરાંત તમે તમારા મેલ તમારા પોતાના પર્સનલ મેલ હોય કે વ્યવસાયિક મેલ હોય આ બધું અહીં કોમ્પ્યુટરમાં પણ જોઈ શકશો જ્યારે તમારું ઇન્ટરનેટ કોમ્પ્યુટરમાં ન ચાલુ હોય ત્યારે યુએસબી ટેગરીની મદદથી આપ મોબાઈલનો ઇન્ટરનેટનો ડેટા તમારા પીસીમાં ચાલુ કરી શકો છો બીજું છે યુએસબી ડ્રાઈવ ઓર પેન ડ્રાઈવ મિત્રો આપણે આગળ જોયું કે પેન કે તમારું કોમ્પ તમારા કોમ્પ્યુટરમાં મોબાઈલ ફોન કઈ રીતે કનેક્ટ કરી શકાય છે મોબાઈલ ચાર્જિંગ કઈ રીતે કરી શકાય છે અને મોબાઈલનો ડેટા તમારા પીસી તમારા મોબાઈલમાંથી પીસીમાં કઈ રીતે નાખી શકાય છે મોબાઈલ મોબાઈલનું ઇન્ટરનેટ પીસીમાં કઈ રીતે ચાલુ કરી શકાય છે હવે આપણે જોઈશું કે સપોઝ ડેટા તમારે પેન ડ્રાઇવમાં હોય અને એ ડેટા તમારે કોમ્પ્યુટરમાં લેવો હોય તો કઈ રીતે કરી શકાય છે એના માટે આપણે આ સ્લાઇડ જોઈશું કે સૌપ્રથમ તમે તમારું કોમ્પ્યુટર ચાલુ કર્યું એના પછી તમારા કોમ્પ્યુટરમાં આ પ્રકારનું એક પોર્ટ હોય છે એ પોર્ટમાં તમે પેન ડ્રાઈવ નાખો એટલે એ પેન ડ્રાઇવ તમારા પોર્ટમાં નાખ આ પોર્ટમાં નાખવાથી તમારા કોમ્પ્યુટરમાં ખુલી જશે એ પેનડ્રાઈવ ઓટોમેટિક ખુલશે રાઈટ અને અથવા તો પછી તમારે એમાં ઓપ્શન આવશે સ્કેન પેન ડ્રાઈવ એ પેનડ્રાઈવ સ્કેન કરવાથી પણ એ પેન ડ્રાઈવ ખુલી જશે જ્યારે પેન ડ્રાઈવ ત્યાં ખુલશે ત્યારે તમારે પેન ડ્રાઈવમાં જેટલી બી પ્રકારની ફાઇલ કે ડેટા સ્ટોર હશે એ પ્રકારનો ડેટા તમે તમારા પીસીમાં પણ જોઈ શકશો અને એમાં જરૂરી એડિટ સુધાર સુધારો વધારો વગેરે કરી શકશો સ્પીકર વિદ્યાર્થી મિત્રો ત્રીજું અગત્યનું જે ડિવાઇસ છે કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરવા માટે આપણે આજે જોઈશું એ છે સ્પીકર સ્પીકરમાં સ્પીકરમાં જનરલી એવું હોય છે કે કોમ્પ્યુટરમાં સીપીયુમાં પોર્ટ આપેલો હોય છે આ રીતે એમાં તમારું આમાં એમાં આ પ્રકારનો કેબલ ઇન્સર્ટ કરવાથી તમે સ્પીકર તમારા કોમ્પ્યુટરમાં ચાલુ કરેલા સંગીત કે પછી વિડીયોના અવાજ વગેરે આ સ્પીકરની મદદ તમે સાંભળી શકો છો વિદ્યાર્થી મિત્રો આગળનો જે અગત્યનો ટોપિક છે એ છે કોમ્પ્યુટર શટડાઉન કોમ્પ્યુટર શટડાઉન કરવા માટે હવે તમારે શું કરવાનું છે સ્ટાર્ટ બટન ઉપર જવાનું છે સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરવાથી ક્લિક ક્લિક કરવાથી આ પ્રકારની એક સ્લાઇડ ખુલશે જેમાં કોમ્પ્યુટર શટડાઉન લખેલું હશે કોમ્પ્યુટર શટડાઉન કરવાથી તમારું કોમ્પ્યુટર બંધ થઈ જશે રાઇટ એ દરમિયાન જો કોઈ ફાઇલ ખુલ્લી હશે તો એને સેવ કરવાનું કે ન કરવાનું કોમ્પ્યુટર પૂછશે તમને યથાયોગ્ય પ્રમાણે તમે નિર્ણય લઈને સેવ કે નોટ સેવ પર ઓપ્શન પર ક્લિક કરીને તમે કોમ્પ્યુટર શટડાઉન કરી શકો છો મિત્રો અત્યાર સુધી આપણે કોમ્પ્યુટરને ચાલુ કઈ રીતે કરું બંધ કઈ રીતે કરું અને વિવિધ ઉપકરણો કઈ રીતે જોડવા એ જોયું અને કોમ્પ્યુટર બંધ કરવા વિશેની પણ બેઝિક માહિતી મેળવી હવે આપણે કોમ્પ્યુટરના રિલેટેડ એમસીક્યુ એટલે કે બહુ વિકલ્પ પ્રશ્નો વિશે માહિતી મેળવીશું એમાં પ્રથમ પ્રશ્ન છે નીચેનામાંથી ખાલી જગ્યાએ ઇનપુટ ડિવાઇસ છે તેમાં ઓપ્શન છે મોનિટર પ્રોસેસર પેન ડ્રાઈવ કે કીબોર્ડ તો મિત્રો આપણે શું શીખ્યા ઇનપુટ ડિવાઇસ કયું હશે કીબોર્ડ સાચો જવાબ પ્રશ્ન બે નીચેનામાંથી ખાલી જગ્યાએ આઉટપુટ ડિવાઇસ છે મિત્રો આપણે આઉટપુટ ડિવાઇસ કેટલા છે કયા કયા પ્રકારના છે અને તેનો ઉપયોગ કઈ રીતનું છે એ પણ આપણે આગળ જોઈ ગયા હવે આના ઓપ્શન આ પ્રમાણે છે આઉટપુટ ડિવાઇસ કયા કયા છે તો મોનિટર માઉસ પ્રોસેસર સીપીયુ તેનો રાઈટ આન્સર છે મોનિટર આઉટપુટ ડિવાઇસ મોનિટર છે કારણ કે કોમ્પ્યુટરમાંથી પ્રોસેસ થયેલો ડેટા આપણે મોનિટરના માધ્યમથી ડિસ્પ્લે થાય છે જે આપણે જોઈ શકીએ છીએ પ્રશ્ન ત્રણ નીચેનામાંથી ખાલી જગ્યાએ સ્ટોરેજ ડિવાઇસ છે પ્રોસેસર મોનિટર હાર્ડ ડિસ્ક કે પ્રોજેક્ટર કોમ્પ્યુટરમાંથી પ્રોસેસ થલે ડેટા કઈ જગ્યાએ સ્ટોર થશે તો હાર્ડ ડિસ્ક ઉપર સ્ટોર થશે માટે બી ઇઝ ધ રાઈટ આન્સર હાર્ડ ડિસ્ક સ્ટોરેજ ડિવાઇસ છે કોમ્પ્યુટરના પિતા તરીકે ખાલી જગ્યાને ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પરીક્ષામાં વારે ઘડે પૂછાય છે માત્ર ખાસ ધ્યાન આપજો ચાર્લ્સ બાબેજ ગ્રોડ ફી લિબનિસ બ્લિઝ પાસ્કલ ડેનિસ રિચી તો એ ચાર્લ્સ બાબેજ ઇઝ ધ રાઈટ આન્સર ફોર કોમ્પ્યુટર્સ ફાધર પ્રશ્ન નંબર પાંચ ગયા પ્રથમ ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટર હતું ઓબાક્ષ એની એક પાસ એક પણ નહીં તો પ્રથમ ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટર એની એક હતું ઇ એનઆઈએસી વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષામાં પૂછાઈ શકે શક્યા પ્રશ્ન છે માટે આપ ખાસ ધ્યાન આપશો જ્યારે પણ આ પ્રશ્ન પૂછાય એની એક ઉપર ટીક કરશો પ્રથમ કેલ્ક્યુલેટર ખાલી જગ્યા બનાવ્યું હતું ગ્રોડ ફેડ લિબ્નિસ ચાર્લ્સ બાબેજ ડેનિસ રિચી બ્લેઝ પાસ્કલ તો ગ્રોડ ફેડ લિબ્નીસે પ્રથમ કેલ્ક્યુલેટર બનાવેલું હતું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટ્રેનિંગ સેશનમાં આપણે જોઈ કોમ્પ્યુટર એટલે શું તેનું મહત્વ કોમ્પ્યુટરના ઇનપુટ આઉટપુટ ડિવાઇસ સીપીયુ સીપીયુ સ્ટોરેજ ડિવાઇસ કોમ્પ્યુટરમાં કયા કયા ઉપકરણો જોડવામાં આવે છે કોમ્પ્યુટરને સ્ટાર્ટ કઈ રીતે કરું વિવિધ ઉપકરણો કઈ રીતે જોડવા અને આઉટપુટ ડિવાઇસ વિશે માહિતી મેળવી છે આપણે એ પણ જોયું કે કોમ્પ્યુટર કયા કયા ક્ષેત્રમાં કેટલું ઉપયોગી છે અને એનું યોગદાન શું છે માટે વિદ્યાર્થી મિત્રો જો આપણે કોમ્પ્યુટરમાં પાયાના જ્ઞાનમાં થોડા બી કચાશ રહી જશો તો ચોક્કસપણે આપણને આવ આવનારી સમયમાં મુશ્કેલી નડી શકે છે માત્ર આજે જ આજથી જ તમે કોમ્પ્યુટર ઉપર થોડી પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરી દો કોમ્પ્યુટરને જાતે સ્ટાર્ટ કરો જાતે બંધ કરો થોડો સમય પર ફાળવો ઇનકેસ તમારી પાસે કોમ્પ્યુટર ન બી હોય તો બી તમારા વર્તુળમાં જેની પાસે બી કોમ્પ્યુટર અથવા તો તમારી આઈટીઆઈમાં તમારા સંસ્થામાં જ્યાં બી કોમ્પ્યુટર હોય ત્યાં થોડો ટાઈમ ફાળવું કોમ્પ્યુટર ઉપર જાતે પ્રેક્ટિસ શરૂ કરો અને કોમ્પ્યુટર ઉપર થોડું ટેકનિકલ જ્ઞાન સિવાય પર કોમ્પ્યુટરનું જ્ઞાન લેવું ખૂબ જ જરૂરી છે જે તમારા આવનાર ભવિષ્યમાં તમને ઉપયોગી થશે તમને આવનારી પેઢી તમને ચોક્કસ પૂછશે કે પપ્પા તમને કોમ્પ્યુટર ભાવે છે કે નથી ભાવતું ત્યારે તમે શરમજનક સ્થિતિમાં ન મુકાતા કોમ્પ્યુટરનું બેઝિક્સ જ્ઞાન ચોક્કસપણે મેળવજો કોમ્પ્યુટર માત્ર તમને પોતાની નોકરી નોકરી કે જોબમાં જ નહીં પરંતુ એક સ્વાભિમાની વ્યક્તિ તરીકે ઓળખવામાં પણ મદદરૂપ કરશે કારણ કે અત્યારનો જ યુગ ડિજિટલ યુગ છે જ્યાં મોબાઈલથી ટેક મોબાઈલથી બેન્કિંગની બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યાં પેમેન્ટ ટ્રાન્સફર પણ થઈ શકે છે એ જ રીતે તમારે ટિકિટ બુક કરવી હોય કે નાનું મોટું કામ કરવું હોય દરેકે દરેક આંગળીના વેઢે થઈ શકે છે આ બધું ક્યારે શક્ય જ્યારે તમને કો જ્યારે જ્યારે તમને કોમ્પ્યુટરનો ઉપયોગ આવડતો હોય કોમ્પ્યુટરના નાના નાના ટર્મ્સ અને કન્ડિશનથી તમે વાકેફ હોવ એટલે વિદ્યાર્થી મિત્રો બિલકુલ પણ શરમ કંઈ કશું બી રાખ્યા વગર ટેકનિકલ જ્ઞાન સિવાય પણ તમારી સ્કિલમાં વધારો કરતી વખતે ચોક્કસપણે કોમ્પ્યુટરની સ્કિલનો ઉપયોગ ચોક્કસ કરો એને સ્કિલમાં વધારો કરો તો તમે જીવનમાં ચોક્કસ સફળ થશો અને તમને જીવનમાં આગળ વધતા કોઈ નહીં રોકી શકે એવી મારી દૃઢ માનતા છે જય હિન્દ જય ભારત થેન્ક યુ